આજે આપણે અમદાવાદનું એક ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ મસ્કાબન બનાવીશું. મસ્કાબન ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં ખૂબ જ ઇઝી છે. જો તમારા બાળકો 8-10 વર્ષની ઉંમરના હોય અને જો તમે એમને બનાવતા શીખવાડી દો તો એ પણ આ જાતે બનાવી શકે છે. આજે હું તમને બે ટાઈપના મસ્કાબન બનાવતા શીખવાડીશ, એક સ્વીટ અને એક સ્પાઇસી. તો ચલો શરૂ કરીએ. મસ્કાબન બનાવવા માટે આપણે આ રીતના જે ગોળ બન આવે છે એ લેવાના છે. મસ્કાબન માટેના આ સ્પેશિયલ બન હોય છે, આ ટેસ્ટમાં થોડા ગળ્યા હોય છે. જો તમને આ ના હોય તો તમે નોર્મલ જે ગોળ બન આવે છે એ પણ લઈ શકો. બીજી સામગ્રીમાં આપણને જોઈશે ચીઝ. ચીઝને આ રીતે આપણે છીણી લેવાનું છે. બટર છે, બટરને બહાર કાઢીને રાખવાનું રૂમ ટેમ્પરેચર ઉપર. એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં એકદમ બારીક સમારી લીધી છે. રતલામી સેવ છે, મિક્સ ફ્રૂટ જેમ છે, તમે તમારી પસંદનો કોઈ પણ જેમ લઈ શકો, અને આ કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી છે. બંને આપણે વચ્ચેથી કટ કરી લેવાનું છે. બંને પાર્ટ સરખા થાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ તમારે મસ્કાબન બનાવવા હોય તો બેકરીમાંથી તમારે ફ્રેશ બન લાવવાના, તો એનો ટેસ્ટ વધારે સારો આવશે. હવે આપણે એની પર બટર લગાડવાનું છે. બટરને પહેલાંથી જ બહાર કાઢીને રાખવાનું જેથી ઇઝીલી એને લગાવી શકાય. બટર લગાડવામાં તમારે બિલકુલ કંજુસાઈ નથી કરવાની. જો બટર ઓછું હશે તો એનો ટેસ્ટ બરાબર નહીં આવે. હવે આપણે એની પર જેમ લગાવવાનો છે. અહીંયા ઘડી મેં મિક્સ ફ્રૂટ જેમ આવે છે એ લીધો છે, પણ તમને જો બીજો કોઈ જેમ પસંદ હોય તમારી ફ્લેવરનો તો એ પણ લગાડી શકો. હવે બટરવાળા ભાગને આપણે ઉપર મૂકી દેવાનો છે અને એની ઉપર પણ થોડું બટર લગાવવાનું છે. તો અત્યારે આપણો જેમ મસ્કાબન તૈયાર છે. હવે આપણે એને વચ્ચેથી કટ કરી લઈશું બે પાર્ટની અંદર, જેથી એના 4 ભાગ થઈ જાય અને ઇઝીલી એને આપણે સર્વ કરી શકીએ. તમારે એને આખું રાખવું હોય તો આખું પણ રાખી શકો છો, પણ જો તમે બાળકોને લંચ બોક્સમાં આપતા હોય તો આ રીતે પીસ કરીને આપવાનું. હવે આપણે એક સ્પાઇસી મસ્કાબન બનાવીશું. તો એના માટે પણ આપણે બંને સેમ એ જ રીતે બે પાર્ટમાં કટ કરી લેવાનું છે અને બંને ભાગ ઉપર આપણે બટર લગાવવાનું છે. એક સાઈડ ઉપર આપણે ચટણી લગાડી દેવાની છે. મસ્કાબન બનાવવા માટે આપણે ગેસનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો હતો, એટલે જો તમારા બાળકો 8-10 વર્ષની ઉંમરના હોય અને તમે એમને એકવાર આ રીતે બતાડી દો તો એમની જાતે પણ એ તૈયાર કરી શકે છે. તમારી પાસે બધી વસ્તુઓ તૈયાર હોય તો તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો, એટલે સવારે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે પણ એ ખૂબ જ હેલ્પફુલ રહે છે. હવે આપણે એની પર રતલામી સેવ મૂકવાની છે. રતલામી સેવ એકદમ સ્પાઇસી હોય છે, તો આની સાથે ખાવામાં એ ખૂબ જ સરસ લાગે છે. એની ઉપર આપણે ઝીણી સમારેલી ડુંગળી મૂકવાની છે. જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમારે ડુંગળી નહીં નાખવાની. હવે એની પર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો છે, જેનાથી એનો ટેસ્ટ એકદમ વધારે સારો આવશે. હવે બટરવાળા ભાગને આપણે એની પર મૂકી અને થોડું પ્રેસ કરી દેવાનું. ઉપર થોડું બટર લગાડી દઈશું અને એને પણ આપણે વચ્ચેથી કટ કરી અને 4 પાર્ટ કરી દેવાના છે. હવે આપણે ચીઝ ફ્લેવરવાળું મસ્કાબન બનાવીશું. આ મસ્કાબન બાળકોને ખૂબ જ પસંદ આવતો હોય છે. બંને આપણે વચ્ચેથી 2 પાર્ટમાં બરાબર કટ કરી લેવાનો છે. બંને સાઈડ પર આપણે બટર લગાડી દેવાનું છે. બટર બંને સાઈડ ઉપર તમારે બરાબર લગાડવાનું છે. જો બટર ઓછું હશે તો ટેસ્ટ બરાબર નહીં આવે. ચીઝ મસ્કાબનમાં આપણે બંને સાઈડ જેમ લગાવવાનો છે. આમાં તમે વેરિએશન માટે એક સાઈડ મિક્સ ફ્રૂટ જેમ અને એક સાઈડ પાઇનેપલ જેમ એ રીતે પણ કરી શકો. છેલ્લું ચીઝ મૂકવાનું છે. તમારે ચીઝ ઉપર જો ચાટ મસાલો સ્પ્રિંકલ કરવો હોય તો કરી શકો. હવે બીજો બન એના પર મૂકી અને એની ઉપર પણ આપણે થોડું બટર લગાડી દેવાનું છે અને એને પણ વચ્ચેથી કટ કરી 4 પાર્ટમાં ડિવાઈડ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણા 3 અલગ અલગ ફ્લેવરવાળા મસ્કાબન. આ મસ્કાબન તમે બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો.
તો આ રીતે મસ્કાબન બનાવીને તમે ચોક્કસથી ટ્રાય કરો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરીથી મળીશું નવી રેસીપી સાથે.